રાજપૂત રાષ્ટ્રીય કરણી સિંહ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર. પદ્માવત ફિલ્મ મુદ્દે થયેલ કેસો પાછા ખેંચવા રાષ્ટ્રીય કરણી સિંહ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. આજ રોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સિંહ દ્વારા આવેદન પત્ર તેમજ ધરણા કરવામાં આવ્યા હતા. અને આવેદન પત્રમાં જણાવ્યું હતું કે પદ્માવત મુદ્દે આંદોલનકારી યુવાઓ ઉપર સરકાર દ્વારા કેસો કરવામાં આવેલા છે અને તાજેતરમાં ધરપકડ પણ કરવામાં આવી રહી છે. ત્યારે રાજપૂત યુવાઓમાં પદ્માવતના સન્માન માટે આંદોલનના માર્ગે પણ હતા નહીં અને કોઈ નીતિ સ્વાર્થ માટે અને આ કેસોને ઘણો સમય થઈ ગયો છે અને લોકસભાની ચૂંટણી વખતે એમણે સરકાર શ્રીને રાજપૂત સમાજના યુવાનોની કેસ પાછા ખેંચવાની અપીલ પણ કરી હતી, જેની બાહેંધરી પણ સરકાર દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાં તે પછી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, તેથી રાજપૂત સમાજ ખૂબ જ આક્રોશમાં છે અને સમાજના યુવાનો પર તેમના પર કેસ થયા છે. તેમને તરત પ્રભાવથી ગુજરાત સરકાર દ્વારા હટાવી લેવામાં આવી અને ધરપકડ કરવામાં ન આવે અને રાજપૂત સમાજ સંઘથી જનસંઘથી સમર્થક રહ્યો છે. પરંતુ સમાજના યુવાધનની ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાને એ સહન નહીં કરી લઈએ, જેમાં થોડા સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણી, ગ્રામ પંચાયત, પાલિકા, નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે, તે પહેલા સમાજમાં આક્રોશ ન વધે તે માટે સમાજના યુવાનો કેસ મુક્ત કરવામાં આવે, નહીતર આ વખતે ભાજપ વિરોધી રાજપૂતો હશે અને અગાઉ પણ ઘણા પાત્રો આ બાબતે મોકલ્યા છે તે માટે આટલો મળ્યા છે. પરંતુ આ પત્રના પ્રત્યુત્તરમાં આશ્વાસન નહીં પણ એક્શન લે તેવી અપેક્ષા રાખીએ છીએ. નહીં તો હવે પછી રાજપૂત સમાજ એકત્ર થઈ જાહેરમાં બીજેપીનો વિરોધ કરશે તેવું આવેદન પત્રમાં જણાવ્યું હતું અને તાત્કાલિક કેસો પાછા ખેંચવા માટે વિનંતી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. અને અમારા મલસિંહ ચૌહાણ, બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ અમરસિંહજી બાપુ અને વિજયસિંહજી તથા અમારી સમગ્ર ટીમ, સરકારે અમને છેલ્લા 2 વર્ષથી પદ્માવત મૂવી વખતે અમારા ભાઈઓ ઉપર જે કેસો થયા એ વખતે અમને એક આશ્વાસન આપ્યું કે તમે તમારા આ કેસો અમે પાછા ખેંચી લેશું. બીજા અન્ય સમાજના કેટલાક મુદ્દાઓ, કેટલાક આંદોલનો થયા, એમાં દરેક સમાજના કેસો પાછા ખેંચ્યા છતાં જો તમે રાજપૂત સમાજની અવગણના કરતા હોય અને રાજપૂત સમાજને તમે ખોટી રીતના ટાર્ગેટ કરતા હોય તો અમે સમગ્ર ગુજરાતમાં આજે અમારા રાજશ્રી શેખાવતના આદેશ અનુસાર અને રાજશ્રી શેખાવત પણ આજે ગાંધી આશ્રમ ખાતે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે અને અમે અમારી આજે બનાસકાંઠાની આખી ટીમ આજે અમે કલેક્ટર ઓફિસ સામે ધરણા કરી અને આ એક દિવસ માટે પ્રતિક ઉપવાસ ઉપર આ જગ્યા પર અમે આજે બેસી જવા માટે. ગાંધી જયંતિ નિમિત્તે આજ રોજ યાત્રાધામ અંબાજીમાં ઓલ સર્વિસ ગ્લોબલના કર્મચારીઓ દ્વારા જાહેર રસ્તાઓ પર સફાઈ કરાઈ. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે અને ગાંધી જયંતિના રોજ આખા ભારત દેશના લોકો મહાત્મા ગાંધીજીના વિચારો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરતા હોય છે. જ્યારે આજ રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલ ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ કંપની છેલ્લા 4 વર્ષથી યાત્રાધામ અંબાજીમાં સફાઈ કરે છે, પણ આજ રોજ ગાંધી જયંતિના શુભ અવસરે ઓલ સર્વિસ ગ્લોબલના તમામ સુપરવાઇઝરો અને મેનેજર શ્રીઓ દ્વારા પણ યાત્રાધામ અંબાજીના જૂના નાકા પાસે અને શક્તિ દ્વાર પાસે વગેરે જાહેર જગ્યાઓ પર સફાઈ કરવામાં આવી હતી અને ગાંધીજીના સ્વચ્છતા અભિયાનના મિશનને કાયમ રાખવામાં આવ્યું હતું. આ સફાઈ મિશનમાં ઓલ સર્વિસ ગ્લોબલના મેનેજર શ્રી અલ્પેશભાઈ ગોહિલ અને સુપરવાઇઝર વિક્રમભાઈ સરગરા વગેરે તમામ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. આજે 2 ઓક્ટોબર પૂજ્ય બાપુજીના જન્મદિવસ નિમિત્તે અમારી કંપની અહીંયા ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ જે અંબાજીમાં સફાઈ અંગે કાર્યરત છે, તો આજે બાપુજીનું સપનું હતું, પૂજ્ય ગાંધી બાપુજીનું જે સપનું હતું કે મારું ભારત સ્વચ્છ ભારત, એ સપનાને આપણે એમના ગાંધી ચિંધ્યા માર્ગ પ્રમાણે અમે આજે એક કાર્યક્રમ યોજેલો જેમાં અમારા તમામ સુપરવાઇઝર તેમજ મેનેજર અહીં ઉપસ્થિત રહી અને દર્શક પંથ રોડની સફાઈનું કામ અમે સ્વયં સફાઈ સાથે કરેલ છે. જેમ આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે તે નિમિત્તે અમે એક નાનકડો કાર્યક્રમ અંબાજીમાં યોજાયો, જેમાં અમે સફાઈ અભિયાનમાં અમે એવું કર્યું છે કે અમારા જે વર્કરો, અમારા જે સ્વીપરો, અમારા જે કામદારો જે સફાઈ કરે છે રોજે રોજે અંબાજી ગામની, પણ આ સફાઈ અભિયાનમાં અમે સુપરવાઇઝર અને મેનેજરશ્રી જાતે જોડાઈ અને એક સફાઈના ભાગરૂપે એક ભાગ ભજવ્યું છે. મહાત્મા ગાંધીનું સપનું હતું કે મારું ભારત સુંદર ભારત, સ્વચ્છ ભારત, અને સફાઈમાં એ બહુ ચોખ્ખાઈ રાખતા, તો એમના નકશા કદમ ઉપર અમે ચાલતા આજે સ્વયં સફાઈ કરતા અમે સુપરવાઇઝર
અને મેનેજરશ્રી ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી અમે અહીંયા જે કાર્યરત છે અમારી જે ટીમ, એ ટીમે આખી ટીમે દરેક સુપરવાઇઝર દરેક મેનેજરે રહીને આજે સફાઈ કરી છે અને યાત્રાધામ વિકાસ બોર્ડને જે અમને મોકો આપ્યો છે અંબાજી ગામને સ્વચ્છ બનાવવાનો, અમે એમાં પૂરી તકેદારી રાખીશું અને જે સ્વચ્છ અંબાજીને ઓર સ્વચ્છ બનાવીશું તેવું અમારું સપનું છે. મારું નામ છે વિક્રમસિંહ સરગરા, ઓલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ. બનાસકાંઠા જિલ્લામાં આજથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ થયો. પાલનપુરમાં કે ગોઠી હાઈસ્કૂલ ખાતે નશાબંધી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લામાં આજ તારીખ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસથી તારીખ 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે. પાલનપુર શ્રી કે ગોઠી હાઈસ્કૂલ ખાતે નશાબંધી અને આબકારી કચેરી બનાસકાંઠા દ્વારા આ સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શ્રી કે ગોઠી હાઈસ્કૂલ ખાતે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સોળગામ લેઉઆ પાટીદાર મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર કે પટેલ, નશાબંધી અને આબકારી ખાતાના ઇન્સ્પેક્ટર શ્રી એન એ દિવાણી, નશાબંધી અને આબકારી ખાતાના સબ ઇન્સ્પેક્ટર શ્રીમતી ફાલ્ગુનીબેન મોદી, મહાત્મા ગાંધી એવોર્ડ વિજેતા શ્રી ગૌતમભાઈ પરમાર, શ્રી કે ગોઠી હાઈસ્કૂલ આચાર્ય શ્રી મણીલાલ સુથાર સહિત અગ્રણીઓ, અધિકારીઓ, સ્વસ્તિક શાળા પરિવાર વગેરે સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીવનની જે કઈ તમન્નાઓ હતી, સ્વપ્નાઓ હતા પૂજ્ય બાપુના, એ પૂરા કરવા માટેનું એક દ્રઢ સંકલ્પ સાથે આદરણીય નરેન્દ્રભાઈ સાહેબે એની શરૂઆત કરી. એ શરૂઆત એવી કરી કે આદરણીય પૂજ્ય બાપુને સાજે એવું અત્યાર સુધી દેશ અને ગુજરાતમાં નહીં પરંતુ દેશમાં કોઈ જગ્યાએ એને સાજે એવું કોઈ મંદિર નહોતું. આપણા નરેન્દ્રભાઈએ ગાંધીનગરમાં સાજે એવું મહાત્મા મંદિર બનાવીને લોકાર્પણ કર્યું અને સદીઓ સુધી આ યુવા પેઢી કોઈ દિવસ ભૂલી ન શકે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ સફાઈ અભિયાન માટે ગુરુમંત્ર હતો આદરણીય મહાત્માજીનો, તો આદરણીય નરેન્દ્રભાઈએ દેશને એક સ્લોગન આપ્યું અને જાતે પોતે સાવરણું ઉપાડીને આ દેશની સફાઈ માટે, સ્વચ્છતા માટે, આ કોના માટે, ગરીબમાં ગરીબ છેવાડાને માનવીથી જઈને અબજોપતિ માણસને પણ એટલું જ ફાયદો કરી આપે એ સફાઈ અભિયાન ને ગુરુમંત્ર બનાવ્યો. એ જ રીતે આપણા રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી સ્વજ્ઞશીલ મુખ્યમંત્રી લાડીલા વિજયભાઈ રૂપાણી સાહેબે પણ ગુજરાતમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીના આદર્શોને સાથે ચાલીને વૈષ્ણવ ભજન તો તેને કહીએ પીડ પડાઈ જાણે રે એ સ્લોગનને આદરણીય વિજયભાઈ સાહેબે પણ સાર્થક કર્યું છે.